गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू स्टार्ट चैप्टर नंबर 11, एक जादुई पत्र नी वार्ता, जेना लेखक छे डॉक्टर रतिलाल बोरीसागर अने साहित्य प्रकार छे हास्य कथा। ओके, आजे आपणे लेखक नो परिचय जोशुं अने चैप्टर मां लेखक शुं कहेवा मांगे छे ए आपणे थोड़ी घणी वातो करीशुं। ओके, तो पहला तो अहीं हास्य कथा एवुं आव्युं એટલે લેખકે કંઈક એવું લખ્યું હશે એવો તમને ખ્યાલ આવે કે એમાંથી કંઈક ને કંઈક એવા પ્રસંગો હશે કે જેમાંથી હાસ્ય ઉત્પન્ન થતું હશે, બરાબર? એવું તમને ખ્યાલ આવ્યો હશે, બરાબર ને? અને ચેપ્ટરનું નામ છે જાદુઈ પત્રની વાર્તા, બરાબર? જાદુઈ લાકડી જોઈ છે, પછી તમે ટીવીમાં જોતા હોય તો જાદુઈ મેટ જોતા હોય, બરાબર? પેલો જાદુઈ ચિરાગ એ બધું તમને ખબર છે, પણ આ તો પત્ર, લેટર અને એ પણ જાદુઈ, બરાબર? એટલે તમને નવાઈ તો લાગતી જ હશે, હે ને? તો એની થોડી ઘણી વાત કરીએ તો લેખક જે છે રતિલાલ બોરીસાગર, એ અમરેલી જિલ્લામાં આવેલું સાવરકુંડલા ગામ ત્યાંના તેઓ વતની છે, બરાબર? અને હમણાં તેઓ અમદાવાદમાં રહે છે। એમનો જન્મ 31 ઓગસ્ટ 1938 ના રોજ થયો, બરાબર? એમનું વતન કયું છે? અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ। અને અત્યારે તેઓ ક્યાં રહે છે? અમદાવાદમાં રહે છે। તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે। તમારી ટેક્સ્ટબુક જે રેડી થાય છે ને, બરાબર ને, ખ્યાલ આવે છે? એના નાયબ નિયામક તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે। હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની અલગ પ્રકારની શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ એમણે જીતી લીધા, સૌ કોઈના દિલને એમણે જીતી લીધા। તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે। શું કહે છે કે એમના જે હાસ્ય લેખો છે, બરાબર, એ હાસ્ય લેખોમાં શું છે? તો કે જીવનમાં ઘણી બધી પરિસ્થિતિ એવી આવે કે જે નોર્મલ હોય, સામાન્ય હોય, કેટલીક એવી હોય કે અસામાન્ય હોય, પણ એવી સિચ્યુએશનમાંથી પણ કંઈક એવું શોધી કાઢે કે જેને એઝ અ સબ્જેક્ટ એ ચૂઝ કરી લે, બરાબર, અને એને ખૂબ જ સારી રીતે એ વર્ણવી અને એમાંથી હાસ્ય ઉત્પન્ન કરી લે। માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે। દરેક માણસ હોય, બરાબર, એની ખાસિયત એટલે વિશેષતા પણ અલગ અલગ પ્રકારની હોય, બરાબર? તો એને પણ વિષય વસ્તુ તરીકે એ પસંદ કરી અને એને અસરકારક રીતે વર્ણન કરી અને એમાંથી પણ એ હાસ્ય ઉત્પન્ન કરે છે। મરક અને આનંદ લોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે। અન્ડરલાઇન ધીસ સેન્ટેન્સ। આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે, પારિતોષિક ઇનામ બરાબર મળ્યા છે। હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં એક ફેન્ટસી, જેને આપણે કહીએ કલ્પના, બરાબર, કાલ્પનિક ઘટના છે, ઇમેજિનરી આખી સિચ્યુએશન એમણે ક્રિએટ કરી, બરાબર, અને એમાંથી એ સિચ્યુએશન નો સપોર્ટ લઈને એમણે એક વિશિષ્ટ પરિસ્થિતિને આખી ક્રિએટ કરી, બરાબર, અને એ જે પરિસ્થિતિ જે ક્રિએટ એમણે કરી છે એ જે વર્ણન છે એ આપણને આ ચેપ્ટર એક જાદુઈ પત્રની વાર્તામાં જોવા મળશે કે લેખક કેવી રીતે એમાંથી પણ આમ હાસ્ય ઉત્પન્ન કરી શકે છે। પ્રસંગોની રજૂઆત, સંવાદ એટલે શું? ડાયલોગ, ધ્યાનમાં રાખજો, હા, સંવાદ એટલે ડાયલોગ, એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જે વાતચીત કરતી હોય એને શું કહેવાય? સંવાદ કહેવાય, બરાબર? તમે જોતા હોય કે કોઈક નાટક હોય કે એવું હોય ને, તો એ જે કેરેક્ટરનું નામ હોય પછી બે ડોટ લખેલા હોય અને પછી એ જે બોલે એ ડાયલોગ લખેલા હોય, બરાબર ને? ખ્યાલ આવ્યો? તો એ બધા પ્રકારનું જે વર્ણન હોય એને સંવાદો કહેવાય।
એની અસરકારકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. હવે હાસ્ય લેખકોમાં સૌથી પહેલા જો ગુજરાતી સાહિત્યમાં હાસ્ય લેખક જેનું નોંધપાત્ર યોગદાન છે, બરાબર, તો એવા છે હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે, બરાબર, પછી ચંચી મહેતા, વિનોદ જોશી, બકુલ ત્રિપાઠી, આવા ઘણા બધા હાસ્ય લેખકો છે, બરાબર. અને તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું એવું સર્જન પણ કર્યું છે સાર્વભૌમ.